તો લે તું મને રાખડી બા. અરે નહીં નહીં મિયા,
અરે બેન દાદી, હું સનાતન ધર્મ પાળું છું, મને કોઈ જાતને આભરછેડ નથી બેન. અરે નહીં નહીં મીરા, અરે મીરા એક રાજપૂતના દીકરા અને હું એક સમારની દીકરી, હલકો વરણ વીરા મારા કે તમને કેમ અડાય વીરા છેટા રહી ગયો. અરે નહીં નહીં બેન દાદી,
અને મારી બેન ડાળી આજથી હું તારો ભાઈ આજથી કોઈ દિવસ તું ભાઈ વગરનો માનતી નહીં ચાલો બેન હવે પોત પોતાના ઘરે જઈએ અરે ભલે મારા વીરા એક એકસોન દસ રૂપિયા રામ પ્રવાસ છે બોલો રામા પીરની જય આવજો
અરે સોંડા ભાઈ કેમ ઉદાસ છો? અરે કવિરાજ ઉદાસ માં એટલા માટે છું કે આપણે દીકરી નેતળ દે ઉંમર લાયક થઈ ચુક્યા છે. દેશ દેશાવર ફરવા પણ કોઈ રખબત તેમનો નાળિયેર સુધાર નથી કરતા એ માટે ઉદાસ. અરે મહારાજા ટકોરને સિફર લઈ પોકરણગઢ મોકલો ગોળગોળને, યાના રામદેવ જરૂર સિફર સ્વીકારશે. અરે કવિરા પોકરણગઢ મોકલું તો ખરો પણ અત્યારે આ લોકો એમને હાસી અને છેતરી કરી માટે ટકોરને સિફર કેવી રીતે મોકલાવો? અરે ગોળદેવને બોલાવો અને ટકોરને સિફર લઈ મોકલો, રામદેવજી મારા જરૂર સિફર સ્વીકારશે. ભલે કવિરા બોલાવે ગુરુદેવ આવજો રે. આજે પરદાન બોલા ગોરદેવ યાર, પરદાન બોલાવે ગોરદેવ યાર. Oh,
અરે ગોરદેવ ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો? અરે માતાજી આવો છો તો ઉમર કોટ કોટે અને આ સુધી આવો છો. અરે ગોરદેવ અહીં સુધી આવવાનું કારણ? ઉમર કોટ કોટના ચોંડા રાજાની દીકરી નેતલદેવના શ્રીફળ લઈને આવ્યો છો. અરે શું વાત કરો છો ગોરદેવ? તે નેતલદેવના તો 18 અંગ વાકા છે, તો તે ટકોને નાળીઓ રમે કેવી રીતના ઝીલાવી? અરે માતાજી નહીં. અરે નહીં નહીં માતાજી, એ શ્રીફળ તમે સ્વીકારી લો, એ તો મારો કૃષ્ણ અવતાર નું વચન છે માતાજી. અરે ભલે બેટા રામદેવ. એ સોનેરી નાળીએ રજીલો કુંવર મારા, સોના નાળીએ રજીલો ને રજીલો કુંવર મારા, સોનેરી નાળીએ રજીલો ને માતાજી લાવે તેમ જીલો કુંવર મારા, સોના નાળીએ રજીલો ને લખી નાખજો. કોઈ જગ્યા વાંચી ન રજા એની ખાસ કાળજી લેજો માતાજી. ભલે બેટા રામ. કોડલને નો દરવા લખવી લખ
બેન સગુના તો મને ઘણી યાદ આવે છે, એ તો મારો હૈયા કેરો હાર છે, પણ બેન નું સાસરું જો 360 ગયું છે ત્યાં કંકોતરા લઈને કોણ જાય બે? અરે નહીં નહીં માતાજી, એવું કોઈ દિવસ બને નહીં, અને જો બેન સગુણા લગ્નમાં નો આવે ને માતાજી, તો આ રામદેવ વર ઘોડે નો ચડે માતાજી. અરે નહીં નહીં મારા બા, આવી હઠ મેકી દે, બેન સાસરી 360 ગયું ત્યાં કોણ જાય? અરે માતાજી, કોઈ તેડવા નહીં જાય ને, તો બેન હું પોતે તેડવા જઈશ માતાજી. અરે નહીં નહીં મારા બા, તારા હાથે મીંડોળ વાંધેલ છે, પીઠી ભરેલ છે, તારાથી રાજમહેલ બહાર નો નીકળાય, માટે આપણા મેજમાં સારો એવો રત્ન હોય તેને બોલાય, તે તેડવા. અરે ભલે માતાજી, તો હમણાં હું રમણાને બોલાવી અને બેન સગુણાને તેડવા મોકલું છું. ભલે બેટા રામ, આજ રામદેવ બોલાવે રત્ન આવજે રે, અને આવજે રાજ દરબાર મીરા મારા, આજ રામદેવ બોલાવે
મારે તારા જોગોને કામ કર્યું છે રત્ના, એટલા માટે તને બોલાયો છું. અરે બાપા, એવું તો મારું શું તમારે કામ કર્યું છે? અરે રત્ના, તારે ભીગળગઢ જવાનું છે દેવી સગુણા ને તેરવા, એટલા માટે તને બોલાયો છું. અરે બાપા, એનો હાલ તો ધમસમે હાથ ધોશે તો હું એ કેવી રીતે બોલું? અરે ભટ્ટને કાકા, આવા ખોટા બાના કાઢવા અને તમારી પાસે હાંડું કેટલી છે કાકા? અરે બાપા, મારી પાસે ત્રણસો સાત છે. અરે રતન કાકા, તો ત્રણસો ને આઠ માં સારી સાંડું કેટલી છે? સારામાં સારી તો બે છે. અરે રતન કાકા, કઈ કઈ? હે ભવન વકી અને એક ભવન વકી, કારણ કે ભવન વકી સાંજ ભવન લખી જાય. અરે રતન કાકા, તો તમે તમારી મન વળી સાંજને શણગારતા આવો, ત્યાં સુધીમાં હું બહેનને ગંગોત્રી લખી નાખું. બહુ સારું. હે રામદેવ ગંગોત્રી લખતા અને લખતા
અરે રતન કાપા હા પ્રભુ લો આ કંકોત્રી અને તમે લઈ જાઓ અને ઝટ બેની ને તેડીને ભલેર પાછા આવો અરે બાબા હું તો બેન ને તેડીને તેડવા તો જાઉં છું પણ ઘેરે મારા બાળ બચ્ચાનું કોણ ધ્યાન રાખશે અરે રતન કાકા તમે તમારા બાળ બચ્ચાનું ચિંતા ન કરશો તમારા બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજમાંથી મળશે અરે બાબા બેન નું હારું તો બહુ આઘું થાય છે અરે રતન કાકા તમે ચિંતા કરો માં જ્યારે તમને સંકટ પડે ને રે ત્યારે તમે મને યાદ કરજો હું જરૂર તમારી વારે આવીશ અરે બાપા જ્યારે મને ભીડ પડે અને હું તમને યાદ કરું તો મારી વારે આવશો ને અરે કાકા હજુ પણ તમને વિશ્વાસ નથી અરે રતન કાકા જ્યારે તમને સંકટ પડે જ્યારે ભીડ પડે યાદ કરજો હું તમારી વારે આવીશ આવો મારું વચન છે કાકા બહુ સારું બહુ સારું અરે રતન કાકા હવે જલ્દી હાંડીને હાંકી મૂકો અને બેનને તેડી અને વેલા હાર પાછા આવજો બહુ સારું હે રે હાંડડી અલકાર્યો લા રતને હાંડડી અલકારી લેલો આગેરો નીકળી જશું હવે હું થાકી 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 અને બેવી શકતો નથી સાંજે આપણે લાય તારે આ ઝાડના થડને નીચે સુઈ જાઓ હે રામા બાપા તારે હવે જે કર્યું કરજે